ચેઇન સ્નેચિંગનો રીઢો ગુનેગાર ઝડપાયો. જૈસે મોહમ્મદ સાથે સંબંધો ધરાવતો હતો આરોપી. આરોપી પર ગુજરાતમાં 1 ડઝન થી વધુ કેસ. ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું એક એવા આરોપી વિશે કે જે ખાસ અમદાવાદથી ગાડી લઈને સુરત જતો હતો અને તે પણ ચેઇન સ્નેચિંગ કરવા માટે. અને આ આરોપીની તમે મોડસ ઓપરેન્ડી જાણીને ચોંકી જશો. શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચેઇન સ્નેચિંગના બનાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. પોલીસ માટે માથાનો દુખાવો બની ગયેલા આવા જ એક ચેઇન સ્નેચરને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે અબ્દુલ ઉર્ફે પીર અલી મોહમ્મદ શાકિર શેખની ધરપકડ કરી છે. પોલીસ ગિરફ્તમાં ઉભેલો આ 47 વર્ષીય અબ્દુલ પીર અલી શાકિર શેખ વિરુદ્ધ ગુજરાતના અનેક શહેરમાં ફોજદારી કેસ દાખલ છે. હાલમાં તે સુરત શહેરના ડિંડોલી, ઉમરા અને વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 અલગ અલગ ગુનાઓમાં વોન્ટેડ હતો. જાણીને નવાઈ લાગશે કે આ આરોપી છે તે ખાસ અમદાવાદથી કાર લઈને સુરત ચેઇન સ્નેચિંગ માટે જતો. અને પોલીસ તપાસમાં આ આરોપી પર 2006માં અમદાવાદ એટીએસે પાકિસ્તાનના આતંકી સંગઠન જૈસે મોહમ્મદ સાથે સંકળાયેલા વ્યક્તિના સંપર્કમાં રહીને ભારત વિરોધી વલણમાં ભાગીદાર હોવાના આરોપસર તેની ધરપકડ પણ કરાઈ હતી. આમ કુલ 1 ડઝનથી વધુ કેસ દાખલ જે આરોપી પર હતા તેને પોલીસે પોતાની ગિરફ્તમાં લીધો છે. સુરત શહેરમાં જે ચેઇન સ્નેચિંગનો બનાવ બને છે એમાં એક આરોપી અબ્દુલ ઉર્ફે પીર મોહમ્મદ શાકિર શેખ જુહાપુરાનો રહેવાસી, મૂળ યુપીનો છે, એના વિરુદ્ધમાં 70 મુજબનું વોરંટ કોર્ટમાંથી મેળવેલ હતું. એ આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી. ખાનગીરા એવી બાતમી મળી કે આ આરોપી જુહાપુરામાં દેખાયેલ છે. તે આરોપીને પકડી પાડેલ છે. જે આરોપીના 2 ગુના, એક ડિંડોલી પોસ્ટે અને ઉમરા પોસ્ટેમાં 70 મુજબનું વોરંટ હતું. આ 2 ગુના ઉપરાંત એને પકડ્યા પછી સર્ચ કરતાં બીજા 2 ગુનાઓ વડોદરાના મળી આવેલ છે. ટોટલ 4 ગુનામાં આ આરોપીને એરેસ્ટ કરી અને ઉમરા પોલીસ સ્ટેશન સુપ્રત કરેલ છે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા એના વિરુદ્ધમાં અગાઉ 7 ગુનામાં આરોપી પકડાઈ ચૂકેલ છે. એના વિરુદ્ધમાં 2 વાર પાસાનો હુકમ કરવામાં આવેલ છે, 2 વાર પાસામાં જઈ આવેલ છે અને આર્મ્સ એક્ટ, લૂંટ, ચોરી વગેરે જેવા ગુનાઓમાં આ આરોપી પકડાઈ ચૂકેલ છે. આ આરોપીની એમો એવી છે કે આરોપી બાઇક ઉપર અમદાવાદથી જે તે વિસ્તારમાં જઈ ખોટી નંબર પ્લેટ લગાવી અને ચાલતા જતા એકલતા જ્યારે રોળા રોડ આવે ત્યાં આગળ જઈને ચેઇન સ્નેચિંગ કરી અને ગુનો આચરવાની ટેવવાળો આરોપી છે. આરોપી અગાઉ એક એટીએસનો ગુનો છે, અમદાવાદ એટીએસનો. એમાં જૈસે મોહમ્મદના વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવાનો એના પર ગુનો દાખલ કરવામાં આવેલો હતો. એ તપાસ ક્યાં પહોંચેલી છે એનું વિગત મેળવવાની બાકી છે. પરંતુ આરોપી એ જૈસે મોહમ્મદનો જે આરોપી હતો એની સાથે વાતચીત કરવાના ગુનાઓમાં પણ આ આરોપી સંડોવાયેલ છે. પાકિસ્તાની કનેક્શન નથી પણ જૈસે મોહમ્મદનો જે છે એના જે આરોપી હતો એની સાથે આની વાતચીત હતી, એ પ્રકારના ગુનામાં આ આરોપી સંડોવાયેલો હતો અને એ તપાસ આજે એટીએસમાં હશે. એ આપણે તપાસ, એટીએસ તપાસ કરતી હતી, આપણે તપાસ નથી કરી. ખાલી એનો ગુનાનો ઇતિહાસ આપણો છે, એમાં એટીએસનો ગુનો દાખલ. હાલ તો આરોપી અબ્દુલ ઉર્ફે પીર અલી મોહમ્મદ શાકિર શેખ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક. સમગ્ર મુદ્દે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ ઉપરાંત તમામ સમાચારો વાંચવા માટે લોગ ઇન કરો www.gujarattak.in પર.